Hi friends, આજના વિડિયો સેશનમાં સ્ટાન્ડર્ડ 12 વાણિજ્ય વ્યવસ્થા સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 આયોજનમાં આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરેલો હતો યોજનાના પ્રકારો સમજાવો. હવે આ જે યોજનાના પ્રકારો છે એના આપણે નામનું લિસ્ટ જોયું હતું અને પહેલા 3 મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી હતી. એ કયા નામ હતા જોઈએ. કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. આ યોજનાના પ્રકારો છે જેમાં પહેલા 3 મુદ્દાની ચર્ચા આપણે પૂર્ણ કરી હતી. તો આજે આપણે બાકીના 3 મુદ્દાની ચર્ચા કરી અને પ્રશ્નને પૂર્ણ કરશું. તો જોઈએ ચોથો પોઈન્ટ કયો છે. ચોથો પોઈન્ટ આવી ગયો છે કાર્યકારી યોજના. શું છે સમજીએ. ધંધા કે એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે તેને કાર્યકારી યોજના કહે છે. હવે આ કાર્યકારી યોજનાના નામનું મહત્વ ખાલી એનો અર્થ સમજો તે ખબર પડી જાય. શું કે કોઈ કાર્યને પૂર્ણ કરવા માટેની યોજના એટલે કાર્યકારી યોજના. કાર્યને અનુરૂપ જો વ્યાખ્યામાં એમ જ કહે છે કે એકમના જુદા જુદા જે કાર્ય જૂથો છે, જે વ્યક્તિઓ છે જેની પાસેથી આપણે અપેક્ષિત પરિણામો મેળવવાના છે, એટલે એમની પાસેથી કામ પૂર્ણ કરવા માટે ઘડવામાં આવતી યોજના એટલે કાર્યકારી યોજના. શું છે જોઈએ આગળ વધારે. આવી યોજના મોટે ભાગે 1 વર્ષ માટે ટૂંકા ગાળાની હોય છે. જી હા, કાર્યકારી યોજનાને કેવી કીધી, ટૂંકા ગાળાની યોજના કીધી છે. એટલે કે 1 વર્ષથી ઓછો સમયગાળો હોય છે. દાખલા તરીકે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે માસિક કે ત્રિમાસિક યોજના ઘડવી. જો આવી કાર્યકારી યોજનાનું આપણને એક ઉદાહરણ આપેલું છે કે આપણે વર્ષના અંતે ઉત્પાદન માટેનો જે ટાર્ગેટ રાખેલો હોય છે એને સમયસર પૂર્ણ કરવા માટે 3 મહિનાનું, 1 મહિનાનું, 6 મહિનાનું જે આયોજન તૈયાર કરીએ એક પ્રકારની કાર્યકારી યોજના કહેવાય. એક સામાન્ય વાત લઈએ તો આપની બોર્ડની ફાઇનલ એક્ઝામ જે છે એનો ટાર્ગેટ પૂરો કરવા માટે આપની સ્કૂલમાં કેમ 6 માસિક 9 માસિક પરીક્ષા લેવામાં આવે છે. ઇન ધ સેમ વે આ કાર્યકારી યોજનામાં ટૂંકા ગાળાના જે છે આયોજન તૈયાર કરવામાં આવતા હોય છે. કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી જ હોય છે. આ યાદ રાખજો. એક્ઝામની અંદર પૂછાવાલાયક ખાસ ઓબ્જેક્ટિવમાં કે કાર્યકારી યોજના શેના જેવી હોય છે, તો કે સુનિયોજિત યોજના જેવી જ હોય છે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી છે. જી હા, કાર્ય માટેની આપણે કહી શકીએ કે તળસપાટીએ જે રોજબરોજની જે કામગીરી થાય છે એની માટે ત્યાં કાર્યકારી યોજના અમલમાં આવે છે. તેની જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ યોજના તૈયાર થાય છે. શું કામ, તો કે તેના લીધે અમલનું કામ સરળ બને છે. જી હા, જે નીચેના જે અધિકારીઓ છે એની સાથે ચર્ચા વિચારણા કરીને અહીં અમલમાં મૂકવામાં આવે છે જેથીનું કામ સરળતાથી પૂર્ણ કરી શકાય. રાઈટ, તો એ આપણે જોયું કાર્યકારી યોજના. ત્યારબાદનો પોઈન્ટ લઈએ, એ આવે છે એક ઉપયોગી યોજના. હવે એક ઉપયોગી યોજના શું છે સમજીએ. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. જી હા, જ્યારે કોઈ પણ એક વિશિષ્ટ કાર્ય કરવાનું હોય, કોઈ કંઈ વિશિષ્ટ હેતુ ધ્યેય અમલમાં કરવાનો હોય, પૂર્ણ કરવાનો હોય, ત્યારે જે સ્પેશિયલ યોજના તૈયાર થાય એને એક ઉપયોગી યોજના કહેવાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે. જી હા, કોઈ ચોક્કસ સ્પેશિયલ કામ હોય, ખાસ કંઈક કામગીરી કરવાની જે રોજબરોજની પ્રવૃત્તિ માટે ન હોય એની માટે કહે છે એક ઉપયોગી યોજના હોય છે. જે કાર્યો અને પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન થતું હોય તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના હોય છે. જી હા, જે ધંધા કે એકમમાં કામગીરી એક વખત અમલમાં આવી છે એ બીજી વખત અમલમાં ન હોવાની, રિપીટેશન પુનરાવર્તન ના થતું હોય, તો એની માટે એક ઉપયોગી યોજના હોય છે. મતલબ કહી શકે કે જે વારંવાર મૂકવામાં અમલમાં આવતી નથી. એનું ઉદાહરણ આપે છે, દાખલા તરીકે વહાણ બાંધકામ છે, મકાન બાંધકામ છે, પેકેજિંગનું કામ છે, પ્રિન્ટિંગનું કામ છે. આ બધા કામકાજ કેવા છે કે કોઈ એક કામ શરૂ થાય ને એટલા પૂરતી જ યોજના, એટલા પૂરતું જ આયોજન હોય છે. પછી પાછું નવું કામ શરૂ થાય તો જૂની યોજના પૂર્ણ થઈ જાય, પછી નવી સ્પેશિયલ બનાવવી પડે. એટલે એને શું કીધું, ખાસ એક પ્રકારની યોજના આપણને કીધું. ત્યારબાદ આવે છે આકસ્મિક યોજના. હવે આકસ્મિક એટલે શું, તો કે અચાનક, એક્સિડેન્ટલી,
ધંધાકીય એકમની અંદર આપણે જે યોજના તૈયાર કરેલી છે એ ભવિષ્ય માટેની હોય છે, પણ અચાનક જ આપણે એવા પરિબળો, એવી પરિસ્થિતિ ઊભી થાય, એમાં ફેરફાર કરવા પડે અને નવેસરથી કંઈક યોજના બનાવવી પડે, ત્યારે એવી અચાનક બનાવવામાં આવતી યોજનાને આકસ્મિક યોજના કહી શકીએ. કઈ રીતે જોઈએ? ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે તાલ મિલાવવો જરૂરી છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોને લીધે એકમના પર્યાવરણમાં સતત ફેરફાર જોવા મળે. જી હા, આ બધા બાહ્ય પરિબળો છે કે ભાઈ રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી પર્યાવરણ છે એ બધા આપણા ધંધાકીય પર્યાવરણને અસર કરે. હવે જ્યારે બહારની પરિસ્થિતિઓમાં ફેરફાર થાય ત્યારે સમયે સમયે આપણે આપણી યોજનામાં પણ ફેરફાર કરવા પડે. તો આવી પરિસ્થિતિમાં અચાનક જ ફેરફાર થાય એટલે અચાનક નવી યોજના અમલમાં મૂકવી પડે એટલે કહે છે તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે અને નવી યોજના ઘડવામાં આવે છે તો તેને આકસ્મિક યોજના કહેવાય છે. એટલે કે અચાનક ફેરફાર થઈને નવી યોજના અમલમાં મૂકવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહેવાય છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે જે યોજનાના મુખ્ય જે પ્રકારો હતા એ પ્રકારોમાં છેલ્લા ત્રણ મુદ્દા બાકી હતા એની ચર્ચા કરી. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પ્રશ્ન સાથે મળીશું.